ભારતીય જનતા પક્ષ પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ મંત્રીશ્રીઓ જુદા જુદા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા કાઢીને લોકોના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે અમારા પોરબંદર જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રી કિરીટભાઈ અને અમારા સૌના માર્ગદર્શક અને આ વિસ્તારના કર્મઠ આગેવાન શ્રી બાબુભાઈ બોખરિયાની નિશરામાં જન આશીર્વાદ યાત્રા અન્વયે હું આવ્યો છું આ પોરબંદર એ ભગવાન કૃષ્ણના સખા એવા સુદામાજીનું પરમધામ જૂનું સુદામા પૂર્યું એને જગવ્યાત કર્યું આપણા વિશ્વવંદનીય વિભૂતિ મહાત્મા ગાંધીજીએ એમના જન્મસ્થળ કીર્તિ મંદિરમાં પવિત્ર વાતાવરણમાંથી અમને પણ પ્રેરણા મળી એમના ચરણવંદન કર્યા અને અમારી આ જન આશીર્વાદ યાત્રા પોરબંદરમાં વિવિધ સ્થળોએ અને આખો દિવસ લોકોના આશીર્વાદ લઈને અમે સાંજે સાંદીપની આશ્રમમાં શ્રી રમેશભાઈ ભાઈશ્રીના પણ નવરાત્રિના અનુષ્ઠાન અન્વયે આશીર્વાદ લેવા જવાના છીએ અહીં ભારે મોટો ઉત્સાહ ભારતીય જનતા પક્ષના પ્રત્યેક કાર્યકરોમાં અને લોકોમાં જોવા મળી રહ્યો છે અને લોકો અમારા આજના આ જન આશીર્વાદ યાત્રાના મંગલાચરણ કીર્તિ મંદિર થઈ રહ્યા છે એનું અમને ગૌરવ છે ભારતીય જનતા પક્ષને લોકોના આશીર્વાદ મળી જ રહ્યા છે તાજેતરના પેટા ચૂંટણીના પરિણામો અને ગુજરાતનું હૃદય કહી શકાય એવા કેપિટલ ગાંધીનગરમાં પણ એકતાલીસ બેઠકો ચુમાલીમાંથી ભારતીય જનતા પક્ષને મળી છે અન્ય તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયતની પેટાચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પક્ષનો વિજય ધ્વજ લહેરાયો છે ત્યારે અમને સાંપડેલી જવાબદારી ઉત્તરદાયિત્વ વધુ તાકાતથી લોકોની સેવામાં ખર્ચાય લોકોની સેવા માટે અમે વધુ સબળા બનીએ અને જાગૃત બનીએ એ માટે જનજનના આશીર્વાદમાંથી અમે ઉર્જા મેળવીને આગલા આવનારા દિવસોમાં સૌના સાથ અને સૌના વિકાસની અમારી જે પરિપાટી છે એને વધુ ઉજ્જવળ બનાવીશું